તો મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટા ઉલટફેર બાદ પણ રાજકીય ગતિવિધિઓ તેજ છે. મહારાષ્ટ્રમાં જે રીતના સમીકરણો સર્જાયા છે ત્યારે થોડી વારમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની અરજી પર આજે સુનાવણી થવાની છે. રાજ્યપાલના આદેશને રદ કરવા માટેની માંગ કરવામાં આવી છે. આ અરજીમાં રાજભવન એનસીપી નેતા જયંત પાટીલ પણ પહોંચ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં પણ જે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે, 51 ધારાસભ્યોની ચિઠ્ઠી સાથે રાજભવન પહોંચ્યા છે એનસીપી નેતા જયંત પાટીલ. ગઈકાલે કેટલાક ધારાસભ્યોએ કહ્યું હતું કે અમારા સમર્થનનો ખોટો દુરુપયોગ કરવામાં આવ્યો છે, અમારા જે પત્રો છે તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, અને અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લઈ લીધા હતા ત્યારે 51 ધારાસભ્યોની ચિઠ્ઠી સાથે અત્યારે રાજભવન પહોંચ્યા છે એનસીપી નેતા જયંત પાટીલ. અને હવે કઈ રીતનું ગણિત મંડાય છે અને કઈ રીતની રણનીતિ સામે આવે છે, કારણ કે એનસીપી દ્વારા ગઈકાલે જ અજીત પવાર સામે પણ પગલાં લેવાયા હતા, તેવામાં એનસીપી નેતા જયંત પાટીલ રાજભવન પહોંચ્યા છે. તો આ સાથે નીરુ જોડાઈ ગયા છે, એસોસિએટ એડિટર. નીરુ, જયંત પાટીલ રાજભવન પહોંચ્યા છે અને હવે તમામ પક્ષો એ પ્રયત્ન કરશે કે આંકડો પોતાના પક્ષમાં કરવામાં આવે. જે બિલકુલ શિવાની, આપને જણાવી દઉં, હાલ મહારાષ્ટ્રની જે મહાભારત હાલ પૂરી ચાલી રહી છે તેમાં આંકડાઓનો જ ખેલ છે. જયંત પાટીલને ગઈકાલે એનસીપીના પ્રમુખ શરદ પવાર તરફથી પાર્ટીના નેતા તરીકે, વિધાનસભાના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે અને હવે જયંત પાટીલ રાજભવન પહોંચ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના સમક્ષ તેઓ પોતાની પાર્ટીનો પક્ષ રાખવા માટે પહોંચ્યા છે. આ ઇલીગલ બેટલ છે, અસંવૈધાનિક બેટલ છે. તમામ વસ્તુઓને લઈને શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ત્રણેય પાર્ટીઓએ રિટ પિટિશન દાખલ કરી છે સુપ્રીમ કોર્ટમાં, જેની સુનાવણી અત્યારે થોડી વારમાં જ થવાની છે. 11:30 વાગ્યાનો સમય છે, આજે રવિવાર છે, પણ એક સ્પેશિયલ બેન્ચનું ગઠન કરવામાં આવ્યું છે. 3 જજની જે બેન્ચ છે તે આ રિટ પિટિશન પર સુનાવણી કરવાની છે. તમામ મહત્વપૂર્ણ જેટલા પણ લોયર્સ છે, અભિષેક મનુ સિંઘવીની વાત કરીએ, કપિલ સિબ્બલની વાત કરીએ, પૃથ્વીરાજ ચૌહાણ કોંગ્રેસ તરફથી તેઓ પહોંચી ગયા, ગજાનન કીર્તિકર પહોંચી ગયા છે. મારી સાથે હાલ મુંબઈ ન્યૂઝ રૂમમાં હાજર છે રાજકીય વિશ્લેષક કાંતિ ગાલા. આ તમામ જે અત્યારે ગતિવિધિઓ દેખાઈ રહી છે, શું લાગી રહ્યું છે આપણે? અત્યારે તો બધાની નજર સુપ્રીમ કોર્ટના ડિસિઝન પર છે, તો મને એવું લાગે છે કે એ લોકોએ જો અજીત દાદા પર 54 એમએલએનું પત્ર જો ગવર્નરને આપ્યો હશે તો 145 નું ફિગર થઈ જાય છે, એટલે ગવર્નરે બોલાવ્યા. પણ સુપ્રીમ કોર્ટ કર્ણાટકમાં જે રીતે થયું એ પ્રમાણે ફ્લોર ટેસ્ટ માટે વધુમાં વધુ 24 કલાક કે 48 કલાકમાં ફ્લોર ટેસ્ટ લેવાનું કેસ, એવું મને આજના અત્યારની ઘડીમાં લાગે છે. પણ અજીત પવારે જે પત્ર આપ્યો છે, તમામ ધારાસભ્યોનું તેમને સપોર્ટ છે તેને લઈને ત્યારબાદ જ તેમને ઉપ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા છે. ત્યારબાદ એનસીપીએ સાંજે તેમને હટાવી અને જયંત પાટીલને ગટ નેતા તરીકે તેમની નિયુક્તિ કરી છે. તો આવી સિચ્યુએશનમાં અજીત પવાર હજી પણ એનસીપીના નેતા ગણાય છે? એમાં કન્ફ્યુઝન એવું છે કે કાલે જ્યારે અજીત દાદા પવારે ગવર્નરને પત્ર આપ્યો અને એના 54 એમએલએસનો સપોર્ટ છે એમ લેટર આપ્યો, ત્યારે એનસીપીના વિધિમંડળના પ્રમુખ અજીતદાદા પવાર હતા. એટલે આજના દિવસમાં અજીતદાદા પવાર એ સૌથી મહત્વની વ્યક્તિ છે એઝ ફાર એઝ આ લીગલ બેટલની જ્યારે વાત આવે છે ત્યારે. તમને લાગે છે એનસીપી તરફથી જો અજીત પવારને પાર્ટીમાંથી નીકાળી દેવામાં આવે છે તો કેવા વળાંકો જોવા મળશે? ને અત્યાર સુધી એવું કંઈ લાગતું નથી કે અજીતદાદા પવારને પાર્ટીમાંથી કાઢે. કાલે પણ જયંત પાટીલને લોકોએ નિમણૂક કરી, પણ કાલે જ જઈને પત્ર નથી આપ્યો કે કોઈ પણ એમએલએ જઈને રાજભવનમાં આવી રીતે કમ્પ્લેન નથી કરી કે અમને ખબર નથી ને આ પત્ર આપ્યો છે કે અમારી ખોટી સિગ્નેચર છે. એટલે કાલના દિવસમાં લીગલી જોઈએ તો અજીતદાદા પવારનો 54 એમએલએનો પત્ર છે બહુ વેલિડ છે. જે આ સૌથી મહત્વપૂર્ણ વાત કાંતિભાઈ અહીં જણાવી રહ્યા છે, એનસીપી તરફથી કોઈ પણ નેતાઓએ રાજભવનમાં જઈને કમ્પ્લેન
નથી કરી રાજ્યપાલને કે આ જે નેતાઓનો સમર્થન અજીત પવારે જે એમએલએનો સમર્થન બતાવ્યો છે તે સમર્થન અજીત પવારને નથી માત્ર શરદ પવાર કે જયંત પાટીલ ના અંડરમાં જ એનસીપીઓ એમએલએસ તેમને આપી રહ્યા છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે કારણ કે જો ગઈકાલે જ તેઓએ રાજ્યપાલને જણાવી દીધું હોત તો તરત કંઈક પગલાં લેવામાં આવ્યું હોત ખ્યાલ અત્યારે સુપ્રીમ કોર્ટમાં તમામ સુનાવણી થવાની છે તમને શું લાગી રહ્યું છે વોઇસ વોટ હોય કે આગળની 24 કે 48 કલાકમાં જો સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવે છે ફ્લોર ટેસ્ટ કરવામાં તો શું થઈ શકે એમ છે નહીં આ લોકોની પ્રમુખ ડિમાન્ડમાં એક તો ઉદ્ધવજી ઠાકરેને બોલાવો એમણે માંગણી કરી છે બીજું એણે કીધું છે કે વોટ ડિવિઝન કરો વોઇસ વોટથી નહીં કરો અને બને એટલી ઝડપી કરો 24 કલાક 48 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરો તો મારા ખ્યાલ 2014 અને 2019ની પરિસ્થિતિમાં કંઈ મોટો ફરક નથી એ ટાઈમે એ વખતે પણ બીજેપીને 122 એમએલએ હતા શિવસેનાને 62 હતા એનસીપી લોકોને 40+ એટલે 44 હતા આ વખતે એનસીપી ખાલી 12-13 એમએલએ ગયા વખત કરતાં વધારે છે અને બીજેપીના 10